મહત્વપૂર્ણ સમાચાર. આવતીકાલે રાજકોટમાં કોળી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની આગેવાનીમાં સંમેલન મળવાનું છે. સૌરાષ્ટ્રના ચુંવાળિયા કોળી ઠાકોર સમાજના સંગઠન માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં સમાજ સંગઠન સાથે શક્તિ પ્રદર્શન કરશે. રાજકોટ બાદ અન્ય જિલ્લા મથકોએ પણ આયોજન કરવામાં આવશે. સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે. ગૌરવ, આજે સંમેલન મળવા જઈ રહ્યું છે કોળી સમાજનું, એનો હેતુ શું છે? ચૂંટણી પહેલાં શું એક આ શક્તિ પ્રદર્શન માની શકાય? અને જે વિવાદો ચાલી રહ્યા હતા એ વચ્ચે આ બેઠક કેટલી સૂચક? ચિંતન, સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે કોળી સમાજનું સંમેલન છે તે આવતીકાલે રાજકોટ ખાતે મહાસંમેલન છે તે મળવા જઈ રહ્યું છે. દેવજીભાઈ ફતેપરા જે પૂર્વ સાંસદ છે અને તેમણે ન્યારી ડેમ પાસે દુલ્હન પાર્ટીકોટની અંદર સાંજે 4 વાગે આ પ્રકારે સંમેલનનું આયોજન કર્યું છે. અંદાજિત 1000 જેટલા લોકો છે તે આ સંમેલનની અંદર હાજરી છે તે આપે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. વેલનાથ ગ્રુપના અધ્યક્ષ સ્થાને આ સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ આ બેઠકની અંદર હાજરી છે તે આપવાના છે. સૌરાષ્ટ્રના ચુવાડિયા કોળી સમાજના ઠાકોર સમાજના જે સંગઠનો છે તે આ સંમેલનની અંદર જોડાયેલા છે. રાજકીય શક્તિ પ્રદર્શન છે તે આ સંમેલનને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે કુંવરજી બાવળિયા અને દેવજીભાઈ ફતેપરા વચ્ચેની જે બંને વચ્ચે ફાટા છે તે જોવા મળતા હતા ને, હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોળી સમાજના થતા અન્યાયો સાથે જ જે ટિકિટોની ફાળવણી જે રાજકીય પક્ષો છે તેમના દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે શક્તિ પ્રદર્શન કરીને કોળી સમાજના સૌથી વધારે મતદાતાઓ છે તે સૌરાષ્ટ્રની અંદર છે ને, ત્યારે તેમને આ શક્તિ પ્રદર્શન રૂપે આ સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જ્યારે મેં વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું છે કે ચુવાડિયા કોળી સમાજના જે ભાજપના અગ્રણીઓ છે તેઓ પણ આ બેઠકની અંદર હાજરી છે તે આપવાના છે. એટલે કે ભાજપનું એક શક્તિ પ્રદર્શન તરીકે પણ આને સંમેલનને જોવામાં આવ્યું છે. જી, જાભર આપનો જાણકારી આપવા માટે. તો આવતીકાલે આ કોળી સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, આગેવાનો એની અંદર હાજર રહેવાના છે. ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની આગેવાનીમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલાં આ સંમેલન ઘણી રીતે મહત્વનું.